नमस्कार, आप જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક। 3 વાગ્યાની તમામ મહત્વની ખબરો સાથે હું છું દરા। સૌથી પહેલા વાત કરીએ વરસાદની, તો બનાસકાંઠાના દાંતા અને હડાદ પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો છે। હડાદના નીચાણવાળા તમામ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। ધોધમાર વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો છે। ધોધમાર વરસાદે લીધે રસ્તાઓ પાણી પાણી થઈ ચૂક્યા છે। અંબાજી મંદિરના ચાચર ચોકમાં પણ વરસાદી પાણી ભરાઈ ચૂક્યા છે। દ્રશ્ય આપ જોઈ શકો છો, દાંતાના બજારનો આ દ્રશ્યો છે। वाहनों पण पाणीमां तणाई रह्या छे। धोधमार वरसादने पगले रोड रस्ता पर घूटण समा पाणी भराई चूक्या छे। अंबाजी मंदिरना चाचर चोकमां पण पाणी भराया। बनासकांठामां धोधमार वरसाद पड्यो छे। गुजरातमां हाल तो वरसादे विराम लीधो छे, परंतु केटलाक विस्तारो एवा छे ज्यां धोधमार वरसाद आजे वहेली सवारथी पड़ी रह्यो छे। वहेली सवारथी वीजळीना कड़ाका भड़ाका साथे धोधमार वरसादनी शरूआत थई। पवन साथे वरसाद पड्यो तो क्यांक धीमी धारे वरसादनी शुरुआत थई। आप जे दृश्य जोई शको छो, दांतानी बजारना आ दृश्य छे ज्यां धोधमार वरसादने पगले નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોની દુકાનોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। લોકોના દુકાનમાં પાણી ભરાવાના કારણે માલ સામાનને નુકસાન પહોંચ્યું છે, તો વાહનો પણ પાણીમાં તણાઈ રહ્યા છે। કેટલાક વ્યક્તિઓ છે એક વિકલ્પ બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। બનાસકાંઠાના અંબાજી પંથકમાં ધોધમાર વરસાદ પડ્યો। અંબાજી શહેરનું વરસાદે પ્રક્ષાલન કર્યું છે। અંબાજી મંદિરનું આજે પ્રક્ષાલન વિધિ હતી। આજે અંબાજી મંદિરમાં યોજાઈ હતી પ્રક્ષાલન વિધિ। ધોધમાર વરસાદને લીધે બજારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે। બનાસકાંઠામાં ફરી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે। અંબાજી મંદિરની આજે પ્રક્ષાલન વિધિ હતી। દર વર્ષે આ વિધિ કરવામાં આવે છે અને મંદિરને ધોવામાં આવે છે, ત્યારે આજે વરસાદે મંદિરની પ્રક્ષાલન વિધિ કરી હોય તેવું લાગ્યું। વહેલી સવારથી અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો। સમગ્ર અંબાજી પંથકમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ચૂક્યા છે, તો ચાચર ચોકમાં પણ પાણી ભરાયેલા જોવા મળ્યા। વહેલી સવારથી પવન સાથે વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો। સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમય બાદ વરસાદનું ફરી એકવાર આગમન થયું। 3 દિવસના વિરામ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો। વડાલીના માલપુરા પુરાવાસ વડાલીમાં ધોધમાર વરસાદ પડ્યો। હિંમતનગરના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો। ગામભોઈ, રાયગઢ અને રૂપાલમાં ભારે પવન સાથે વરસાદની શરૂઆત થઈ, તો સાથે ગોપાલ કુંજ, ફતેપુરા, કાંકરોલા, બેરણા, આગિયોલમાં પણ વરસાદ નોંધાયો। ખેડ, સરવણા, ગોકલપુરા, ચાંપલાનાર આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ચૂક્યા છે। રાયગઢ સહિત જવાનપુરા, માથાસુલિયા, બિલપર, અડપોદરા આ તમામ ગામોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો, જ્યારે રૂપાલ પંથકમાં સઢા, ઢુંઢર અને મનોરપુરમાં વરસાદ નોંધાયો છે। આસપાસના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદને પગલે પાણી ભરાઈ ચૂક્યા છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે। વાહન ચાલકોને ભારે હાલાકી પડી, તો ખેતરોમાં પાણી ભરાઈ જવાના કારણે ખેડૂતોના ઉભા પાક પર પાણી ફરી વળ્યું છે। તો આ તરફ અરવલ્લીની વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં છવાયો છે વરસાદી માહોલ। ભીલોડા તાલુકાના વહેલી સવારથી વરસાદની માહોલ શરૂઆત થઈ। વહેલી સવારથી વરસી રહ્યો છે ઝરમર વરસાદ। થોડા સમયના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ આગમન કર્યું છે। વહેલી સવારથી વરસી રહ્યો છે ઝરમર વરસાદ। થોડા સમયના વિરામ બાદ વરસાદનું વધુ એકવાર આગમન થયું છે। અરવલ્લીમાં પણ ધોધમાર વરસાદ પડ્યો। અરવલ્લીના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ। થોડા સમયના વિરામ બાદ વધુ એકવાર વરસાદનું આગમન થતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો પણ થયો છે। પાટણના સિદ્ધપુર તાલુકામાં ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। સિદ્ધપુર સહિત આસપાસના વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો। સિદ્ધપુર તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો છે। ખળી, સુજાણપુરા, નેન્દ્રા, મિલિયામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। વહેલી સવારથી જ સમગ્ર પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખળી, સુજાણપુરા આ તમામ ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદની શરૂઆત થઈ। વરસાદ પડતા વાતાવરણ ઠંડુગાર બન્યું છે। પાટણના સિદ્ધપુર તાલુકા સહિત આસપાસના વિસ્તારોમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડ્યો।
क्यांक धीमी धारे वरसाद तो क्यांक धोधमार वरसादनी शुरुआत थई। पवन साथे वरसाद पड्यो। बे थी त्रण दिवसना विराम बाद फरी एक वार मेघराजाए आगमन कर्यु। ઉનામાં ફરી એકવાર વરસાદી માહોલ છવાયો છે। ગીર અને ગઢડામાં તાલુકામાં વરસાદ નોંધાયો। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ। ધોકડવા વડિયાળ આ તમામ ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ભારે વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી જોવા મળ્યા। પાંચ દિવસના વિરામ બાદ ગઈકાલથી ઉનામાં વરસાદી માહોલ સર્જાયો છે। સંવાદદાતા રજની ફોન લાઈન પર જોડાયા છે। રજની જણાવશો ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો છે, અત્યારે કેવી પરિસ્થિતિ? लागे छे संपर्क कपाई गयो छे। महत्वनुं छे के तमाम ग्राम्य विस्तारमां धोधमार वरसाद पड्यो छे। उनाना गीर अने गीर गढडामां तालुका सहित ग्राम्य विस्तारमां वरसादनी शरूआत थई। वधु एकवार मारी साथे जोडाया छे संवाददाता रजनी। रजनी जाणवा मांगीशुं पांच दिवसना विराम बाद वधु एकवार मेघराजाए एंट्री करी छे, अत्यारे केवी परिस्थिति? ચોક્કસ થી જરા જણાવી દઉં, ગઈકાલે સાંજના ચાર વાગ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ગીર પંથકના ગામડાઓ, જે ગીરની બોર્ડરના ગામો છે, ત્યાં અનરાધાર વરસાદ પડ્યો હતો। પાંચ થી છ ઇંચ જેટલો વરસાદ ગઈકાલે પણ પડ્યો હતો। જયારે આજની વાત કરવામાં આવે તો આજે પણ વાદળોના ગડગડાટ અને વીજળી સાથે ફરી વરસાદ માહોલ બન્યો છે અને અત્યારે પણ હાલ છે ઉના તાલુકાના તમામે તમામ ગીર બોર્ડરના જેટલા ગામડાઓ છે ત્યાં અનરાધાર વરસાદ છે તે વરસી રહ્યો છે। જી બિલકુલ થી રજની આભાર આપ। ઉનાના ગીર અને ગીર ગઢડામાં તમામ તાલુકા સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો। પાંચ દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું। વહેલી સવારથી ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદની શરૂઆત થઈ। સરદાર સરોવર નર્મદા ડેમના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે। ઉપરવાસમાંથી છોડવામાં આવતું પાણી બંધ કરવામાં આવતા તમામ દરવાજા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો। હાલ નર્મદા ડેમમાં 94,139 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, એટલે કે જે 23 ગેટ ખોલવામાં આવ્યા હતા, જે નર્મદા ડેમના તમામ ગેટ હાલ બંધ કરી દેવામાં આવ્યા છે। સાથે જ નર્મદા નદીમાં છોડવામાં આવતું પાણી પણ હવે બંધ કરવામાં આવ્યું। ડેમની હાલની સપાટી 135.65 મીટરની છે। ધીરે ધીરે ડેમની સપાટી વધી રહી છે, જો કે એક સપ્તાહમાં ડેમની સપાટી 138.68 મીટર પર પહોંચશે તો ફરી એકવાર ડેમના દરવાજા ખોલી નર્મદામાં પાણી છોડવામાં આવશે। માં થયેલા ભારે વરસાદ અને ઓમકારેશ્વર અને ઇન્દિરા સાગરમાંથી છોડવામાં આવેલા પાણીના પગલે છેલ્લા 10 દિવસથી સરદાર સરોવર નર્મદા બંધના તબક્કાવાર 23 અને ત્યારબાદ 10 દરવાજા છોડી લાખો ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું હતું। તેને કારણે ભરૂચમાં નર્મદા નદી રૌદ્ર સ્વરૂપે વહી રહી હતી, જોકે આજે હવે પાણીની આવક ઓછી થતા નર્મદા બંધના તમામ દરવાજા બંધ કરવામાં આવ્યા છે અને હજી પણ નર્મદા બંધમાં જે પાણીની આવક છે એ લગભગ 95,000 ક્યુસેક છે, પરંતુ ગત ઓગસ્ટ મહિનામાં નર્મદા ડેમનું રૂલ લેવલ 132 મીટર હતું, તે હવે સપ્ટેમ્બર મહિનામાં રૂલ લેવલ વધી અને 135 મીટર છે અને હજી પણ 138 મીટર સુધી નર્મદા બંધ ભરી શકાય તે પ્રમાણેની પરમિશન મળી છે, ત્યારે હવે નર્મદા બંધના તમામ દરવાજા બંધ કરી પાણીનો સંગ્રહ કરાઈ રહ્યો છે। જો કે આજે નર્મદા બંધની જળસપાટી 135ને આંબી ગઈ છે અને 135.65 મીટર પર પહોંચી છે। આવક હજી પણ 95,000 ક્યુસેક જેટલી છે। જયેશ દોશી, જી મીડિયા, નર્મદા। સુરેન્દ્રનગરના જૂના જંકશનથી આગળ આવેલી મોહમ્મદ સોસાયટી, રામનગર, રહીમનગર તેમજ સમંદર પાર્ક સહિતના વોર્ડ નંબર 3 અને 4ની આસપાસના વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓ નથી, ત્યારે સુવિધાઓ પૂરી પાડવામાં ઉણી ઉતરેલી નગરપાલિકાથી ત્રસ્ત થયેલા તમામ લોકોએ આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। ભૂગર્ભ ગટરના ઉભરાયેલા પાણી, ગટરોના તૂટેલા ઢાંકણા અને નવી નાખવામાં આવેલી પીવાના પાણીની પાઇપલાઇન તૂટી જતા વગર વરસાદે પાણી ભરાયેલું રહે છે, જેથી આ વિસ્તારમાં રોગચાળાનો ખતરો મંડરાઈ રહ્યો છે। વારંવાર રજૂઆતો છતાં પણ કોઈ નિરાકરણ ન આવવાના કારણે તમામ જિલ્લાની મહિલાઓ કલેક્ટરને ઉગ્ર રજૂઆત કરવા માટે પહોંચી અને આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રહી છે।
અમારા વોર્ડમાં ગટરોના પાણી સખત ઉભરાય છે, ઘરમાં લોકોને પ્રવેશી ગયા છે અને આનો કોઈ નિકાલ નથી. અમે નગરપાલિકામાં રજૂઆત કરી છતાં અમને કોઈ સારો જવાબ નથી મળ્યો. તો પછી હવે અમે કલેક્ટર કચેરીએ જવા માટે પણ તૈયાર છીએ અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે લોકો અમને હાથ જોડીને વિનંતી કરે છે કે અમને વોટિંગ કરો. હવે અમે આ વોર્ડ વતી અમે કોઈ પણ સભ્ય વોટ કરવા જવા માટે તૈયાર નથી અને ઘરમાં મચ્છરો અને જાત જાતના જીવ જંતુઓ પ્રવેશી જાય છે. પરિણામે કોઈ સિનિયર સિટીઝન પણ બહાર નીકળી શકતું નથી, કોઈ મંદિર મસ્જિદે પણ જઈ શકતું નથી, એટલી બધી બહાર ગટરોના પાણી છે. તો હવે આનો કોઈ નિકાલ લાવવો પડે એમ, અને કાં તો અમને અમારી જૂની ગટર ખોલી દો. આવનારા દિવસોમાં અમે વોટ નહીં કરી પહેલે તો, હવે ચૂંટણી આવે છે એટલે અમે વોટ નહીં કરવી. જો ત્યારે વોટ કરવી ત્યારે કોઈ રિક્ષા લઈને આવે છે, કોઈ ઇકો લઈને આવે છે, જો સવારે ન ગયા હોય તો સાંજે આવે છે કે આવો વોટ દેવા આવો. હવે પગમાં પડે તો અમારે વોટ નથી કરવા. અમારે વોર્ડ નંબર 4 અમે એક નિયમ કરી લીધો છે કે અમે વોટ નહીં કરી, ગમે પણ ન આવે. અમારા શેરીના જે કરતા હતા હશે એ આવશે તો એ નહીં કરવી, અને ઉપરથી મેન માણા આવે તો અમે વોટ નહીં કરવી, એટલે નહીં જ કરવી. અને હવે વાત કરીએ સંજય રાઉતે આપેલા વિવાદિત નિવેદનની. શિવસેના નેતા સંજય રાઉતે વિવાદિત નિવેદન આપ્યું છે. અભિનેત્રી કંગના રનૌતને પડકારતા સમયે અમદાવાદ વિશે વિવાદિત ટિપ્પણી કરી. સાંસદ સંજય રાઉતે અમદાવાદને પાકિસ્તાન સાથે સરખાવી દીધું. તેમના અમદાવાદ વિશે આપેલા નિવેદનથી વિવાદ સર્જાયો છે. રાઉતે કહ્યું કે કોઈનામાં તાકાત હોય તો અમદાવાદને મિની પાકિસ્તાન કહીને બતાવે. મહત્વનું છે કે સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા બાદ અભિનેત્રી કંગના રનૌત સતત શિવસેના પર પ્રહારો કરી રહી છે, જેમાં એક ટ્વીટમાં કંગનાએ મુંબઈને મિની પાકિસ્તાન ગણાવ્યું હતું, જેનાથી સંજય રાઉત ચંચળાયા છે. પરંતુ કંગનાના નિવેદનનો જવાબ આપતા સમયે રાઉત પાન ભૂલ્યા અને અમદાવાદના વિવાદમાં વચ્ચે લાવતા તેમના નિવેદનથી નારાજગી જોવા મળી રહી છે. मिनी पाकिस्तान बोलती, क्या वो उसकी हिम्मत है अहमदाबाद की मिनी पाकिस्तान बोलने की? क्या वो उसकी हिम्मत है अहमदाबाद की मिनी पाकिस्तान बोलने की? वो लड़की अगर मुंबई को मिनी पाकिस्तान बोलती, क्या वो उसकी हिम्मत है अहमदाबाद की मिनी पाकिस्तान बोलने की? क्या वो उसकी हिम्मत है अहमदाबाद की मिनी पाकिस्तान बोलने की? અમદાવાદ વિશેના રાઉતના નિવેદનને અલ્પેશ ઠાકોરે વખોડ્યું છે. ભાજપ નેતા અલ્પેશ ઠાકોરનો રાઉત પર વળતો પ્રહાર સામે આવ્યો. તેમના વિવાદમાં અમદાવાદને વચ્ચે લાવવાની જરૂર નથી, તેઓ ભૂલથી બોલ્યા હોય તો માફી માંગી લે, માફી ન માંગી તો તેમનું મોઢું કાળું કરવામાં આવશે તેવો અલ્પેશ ઠાકોરે દાવો કર્યો છે. રાઉત જ્યારે પણ અમદાવાદ આવશે ત્યારે મોં કાળું કરીશું. એટલે જે રીતે કંગના રાણાવત અને સંજય રાઉતનો વિવાદ ચાલે છે, વિવાદને અમદાવાદને ઘસેડવાનો જે પ્રયત્ન થયો છે, અમદાવાદને પીઓકે સાથે સરકાવવાનો પ્રયત્ન થયો છે, અમદાવાદને દબંગઈઓ સાથે સરકાવવાનો જે પ્રયત્ન થયો છે, એવું માનું છું કે આ સંજય રાઉતની હલકી માનસિકતા, હલકી રાજનીતિનો એક આપાટ છે. સુશાંત સિંહ રાજપૂતની તપાસને કવડા પાટે ચડાઈ અને વિવાદને અવળા પાટે લઈ જવા માટેનો આ પ્રયત્ન છે. સંજય રાઉતે માફી માગવી જ જોઈએ. જો આવેગમાં આવી અને નિવેદન આપ્યું હોય તો એમણે પોતાની ભૂલની પ્રતિતિ કરીને માફી માંગવી જોઈએ. પરંતુ જો માફી નથી માંગતા તો એવું માનીશું કે એમને બહુ સભાનતાથી આ નિવેદન આપ્યું છે અને અમદાવાદમાં જ્યારે પણ આવશે તો મો કાળું કરતા પણ વિચાર નહીં કરીએ. આ કોઈ રાજકીય પાર્ટીનું અપમાન નથી, આ અમદાવાદ ને ગુજરાતનું અપમાન છે, જે અમદાવાદી ગુજરાતી ક્યારે નહીં સહન કરી લે. અને હવે વાત કરીએ સુશાંત સિંહ રાજપૂત કેસની તપાસ વિશે. સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં આજે એનસીબી રિયા ચક્રવર્તીની પૂછપરછ કરી રહી છે, જેના માટે રિયા એનસીબી ઓફિસ પહોંચી ગઈ છે. શુક્રવારે એનસીબીએ રિયા ચક્રવર્તીના ઘરે દરોડા પાડ્યા હતા. અભિનેત્રીના ભાઈ શોએબ ચક્રવર્તી અને સુશાંતના હાઉસ મેનેજર સેમ્યુઅલ મિરાન્ડાની પણ આ મામલે ધરપકડ કરવામાં આવી છે. બંનેને 4 રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યા છે. આ પહેલા સુશાંતના સ્ટાફમાંથી દીપેશ સાવંતની પણ પોલીસે ધરપકડ કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે દીપેશ એનસીબીનો સાક્ષી બનવા માટે તૈયાર થઈ ગયો છે. સાથે જ સૂત્રો પાસેથી એવી પણ જાણકારી મળી છે કે દીપેશે કહ્યું છે કે સુશાંત સિંહના ઘરમાં ડ્રગ્સ રિયાના કહેવા પર આવતું હતું. એનસીબીએ રિયાને પણ સમન્સ આપ્યું છે, જેથી આજે રિયા એનસીબી સમક્ષ હાજર થશે. તો બીજી તરફ ઈડી અને સીબીઆઈ પણ આ કેસની તપાસ કરી રહ્યું છે. સુશાંતની નજીકના લોકોની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે. રિયા ચક્રવર્તી આ કેસમાં મુખ્ય આરોપી છે.
एनसीबीए आज सवेरे झरिया ने घरे जाइने समन्स आपता तेनी धरपकड़ थवाथी शक्यताओ व्यक्त करवामां आवी रही छे। ईडी ने सीबीआई पण करी रह्यु छे आ केस की तपास। आ केस में रोजे नवा वळांको आवी रह्या छे। जे पण आमां आरोपी छे तेनी तपास हाल तो करवामां आवी रही छे। एनसीबीए रियाना घरे जईने समन्स पण मोकल्यु। सुशांत आत्महत्या केस में रियानी सखत पूछपरछ हाल करवामां आवी रही छे। साथे तेनी साथे जे पण जोडायेला छे तेनी पण तपास करवामां आवी रही छे। रियाना भाई शोविक चक्रवर्ती नी पण तपास थई रही छे। सुशांत सिंह राजपूत केस मामले गुजरात कांग्रेसे उठाव्या छे गंभीर सवालों। गुजरात कांग्रेसना प्रवक्ता मनीष दोशीए कर्या छे सवाल। सुशांत सिंह राजपूतना मित्र संदीप सिंहनो कंपनी अंगे प्रहार। संदीप सिंहनी कंपनीए गुजरात सरकार साथे एमओयू कर्या छे तेवुं जणाववामां आव्युं छे। गुजरात सरकारे कर्या हता 177 करोड़ रूपियाना एमओयू। लोजेंट ग्लोबल नामनी कंपनी साथे एमओयू थया छे। संदीप सिंहने भाजपना कया नेताओना विशेष आशीर्वाद छे आ सवाल तेमणे उठाव्यो छे। संदीप सिंहनी कंपनी करी रही थी 6 लाख की खोट तो पची संदीप सिंह की कंपनी साथ 177 करोड़ नु एमओयू केम करवामां आव्युं आ सवाल उठावामां आव्या। कांग्रेसे सुशांत सिंह केस मामले भाजप पर सवाल उठाव्या छे। संदीप सिंह की कंपनी ने विशेष लाभ अपावा माटे भारतीय जनता पार्टी ना क्या नेताओं ने विशेष रस हतो ते पण जाणवानी जरूर छे अने ए जणावानी भारतीय जनता पार्टी की गुजरात सरकार गुजरात की जनता ने जनावे ते जरूरी है। मेमोरेंडम अंडरस्टेन्डिंग जे आ संपूर्णपणे वाइब्रेंट में थेलू सत्तावार टूरिज्म डिपार्टमेंट साथ 177 करोड़ जे कंपनीए 6 लाख की नुकसानी करे खोट करती कंपनी साथ कोना कहेवाथी आथ्यू छे। जे आखू समग्र घटना में आ एमओयू नी अंदर एकमात्र एमओयू स्टेज पर वाइब्रंट में छेले दिवसे फिल्म उद्योग क्षेत्र एक ज एमओयू जेने स्टेज पर विशेष सगवड़ आपने प्रमोट करवामां भारतीय जनता पार्टी की निकटता शी है कोना कहेवाथी आ व्यवस्था थई थी। अने समाचारों साथे आगळ वधीशुं। हाल रोकाई एक ब्रेक माटे। ब्रेक बाद वात करीशुं शाकभाजीना वधी रहेला भाव विशे।
વેલકમ બેક. અમરેલીમાં શાકભાજીના ભાવમાં 30% જેટલો વધારો થતા ગૃહિણીઓ પરેશાન બની છે. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. અવારનવાર શાકભાજીના ભાવમાં વધારો થતા બજેટ વેર વિખેર થઈ ગયું છે. સતત વરસાદના કારણે પાક નિષ્ફળ ગયો છે, જેના કારણથી ભાવ વધી ગયા છે. દરેક શાકભાજીમાં 50 થી 70 રૂપિયાનો ભાવ વધારો જોવા મળ્યો. શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે, ત્યારે લોકો શાકભાજી ખરીદતા પહેલા હાલ તો વિચાર કરી રહ્યા છે. દરેક શાકભાજીના ભાવ લગભગ બમણા થઈ ગયા છે, જેથી ગૃહિણીઓ ખાસ કરીને પરેશાન થઈ છે. બજેટ વેર વિખેર થઈ ગયું છે. શાકભાજીના ભાવમાં ભડકો જોવા મળ્યો છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ પરેશાન બની. લગભગ તમામ શાકભાજીના ભાવ બમણા થયા છે. ખાસ કરીને ટામેટા પહેલા 40 રૂપિયા હતા, હવે 60 રૂપિયા કિલો થઈ ગયા છે. કારેલા પહેલા 45 રૂપિયા કિલો હતા, અત્યારે કારેલાનો ભાવ 60 રૂપિયા કિલો છે. તો તુરિયા પહેલા 50 રૂપિયા હતા અને હવે 50 રૂપિયા કિલો થઈ ચૂક્યા છે. તો મરચાના ભાવમાં 70 રૂપિયા હતા અને હવે 70 રૂપિયા. જો કે તમામ જે શાકભાજી છે, મોટાભાગના શાકભાજીના ભાવ બમણા થયા છે. લોકો પરેશાન થઈ ચૂક્યા છે. ફ્લાવર પહેલા 60 રૂપિયા કિલો મળતું હતું, જોકે ફ્લાવર અત્યારે 120 રૂપિયા કિલો થઈ ચૂક્યું છે. તો ટામેટા પહેલા 40 રૂપિયા હતા અને હવે 60 રૂપિયા કિલો મળી રહ્યા છે. કારેલા પહેલા 45 રૂપિયા હતા, હવે 60 રૂપિયા કિલો મળી રહ્યા છે. લગભગ બધા જ શાકભાજી છે જેના ભાવ બમણા હોય તેવું લાગી રહ્યું છે. શાકભાજીના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓ ખાસ કરીને પરેશાન થઈ ચૂકી છે. શાકભાજીના ભાવમાં ભડકો થયો છે. ધોધમાર વરસાદને પગલે પાક નિષ્ફળ જતા તમામ શાકભાજીના ભાવ આસમાને પહોંચી ગયા છે. આ શાકભાજીના અત્યારે ભાવ તમે જો 500 રૂપિયા લઈને આવી તો એટલી થેલી મહમાઈ જાય. રીંગણા જોવો તો 120, બટેટા જોવો તો 50, ટમેટા જોવો તો 150 રૂપિયા. આમાં આમાં આમ ગરીબ માણસો કઈ રીતે જીવી શકે? 500 રૂપિયા 600 રૂપિયા લઈ તો અડધી જ થેલી ભરાય. એમાં થેલી ભરાવવાની તો વાત ક્યાં આપણે કરો. અમારે દર વર્ષે ખેતરમાં ચોમાસામાં ઘરનું શાકભાજી થતું હોય છે, વરસાદ આધારિત. પણ આ વર્ષે ખેતરમાં બધા શાકભાજી બધા ફેલ થઈ ગયા, બળી ગયા વરસાદના હિસાબે, ખૂબ પાણી ભરાયા. એટલે માર્કેટમાં શાક લેવા આવીએ છીએ તો 1000-1500 રૂપિયા લઈને આવીએ ત્યારે માંડ માંડ 10 જણાનું શાક થાય છે ઘરમાં કાચું. સામાન્ય માણસ મજૂરી કરીને ખાતા હોય તો લઈ શકે એવું જ નથી. એટલા બધા ભાવ વધી ગયા છે કે શાકની દુકાન પર જઈએ તો ફેર ચડવા માંડે તો ભાવ બોલે છે. એટલે શાકભાજી સાહેબ એવું છે કે ભાવ હમણાં બહુ આસમાને ચડી ગયા છે. ત્યાં યાર્ડમાં બહુ મોંઘું જાય છે. રીંગણા 120 રૂપિયા કિલો જાય છે, ગુવાર 120 રૂપિયાનો કિલો જાય છે. એટલા છેલ્લા ઘણા વર્ષથી અમે વેપાર કરીએ છીએ સાહેબ, છેલ્લા ઘણા વર્ષમાં આ વર્ષે જે ભાવ છે એવા ભાવ ક્યારેય છ્યા નથી સાહેબ. સાહેબ મોંઘું થવાનું કારણ એ છે કે એટલા છેલ્લા 25 દિવસથી એક ધારો વરસાદ પડ્યો છે, ખેડૂત ખેતરમાં જઈ શકતા નથી અને ખેતરની અંદર ફાલ મારી ગયો છે બધી વસ્તુનો. અમરેલીના ધારીના પૂર્વ ધારાસભ્ય જેવી કાકડિયાને કોરોના પોઝિટિવ આવ્યો છે. જેવી કાંકડિયા અને તેમના પત્નીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. જેવી કાંકડિયા અમદાવાદમાં લઈ રહ્યા છે હાલ સારવાર. સંપર્કમાં આવેલ તમામ લોકોને ક્વોરન્ટાઇન થવા માટે અપીલ કરી છે. સોશિયલ મીડિયામાં મેસેજ કરી કોરોના અંગે તેમને જાણકારી આપી છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા સીઆઈએસએફ ના જવાનોએ સંભાળી લીધી છે. અહીં 270 જેટલા જવાનો, મહિલા કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત કરી દેવામાં આવ્યા છે. નજીકના સમયમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલવાનું છે, ત્યારે પ્રવાસીઓનો ધસારો વધે તેવી શક્યતા છે, જેથી તમામ સુરક્ષાની જવાબદારી સીઆઈએસએફ ના તમામ જવાનોએ સંભાળી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં લોકાર્પણ બાદ તેની સુરક્ષા નર્મદા પોલીસ અને એસઆરપી ના જવાનો કરતા હતા. યુડીએસ ના સુરક્ષા જવાનો પણ ફરજ બજાવતા હતા અને હવે સીઆઈએસએફ ના 270 જવાનો વિવિધ પોઈન્ટ પર ફરજ પર ગોઠવાઈ ગયા છે. AK-47 ઇન્સાસ અને પિસ્ટલ ગનની સુરક્ષા કરશે. કોઈ પણ વિસ્ફોટક પદાર્થ અને અન્ય ચીજોની તકેદારી માટે 3 ડોગ સ્કવોડ પણ તૈનાત રહેશે. વિશ્વની સૌથી મોટી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણને આગામી 31 ઓક્ટોબરના દિવસે 2 વર્ષ પૂર્ણ થશે, ત્યારે આ 2 વર્ષમાં અહીં
લાખો પ્રવાસીઓએ મુલાકાત લીધી છે। ખાસ કરીને આ સ્થળની સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ છે, ત્યારે અહીં જે પ્રવાસીઓ આવે છે તેમની સુરક્ષાનું મહત્વ ખૂબ જ વધી જાય છે અને તેને કારણે હવે અહીંની સુરક્ષા સીઆઈએસએફના જવાનો કરી રહ્યા છે। હાલ તો સીઆઈએસએફના 270 જેટલા જે જવાનો છે એ જવાનો ખડે પગે અહીંની સુરક્ષા કરી રહ્યા છે, ત્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટીની સુરક્ષા હવે ખૂબ જ ઉત્તમ કક્ષાની છે એમ કહી શકાય। આમ તો સ્ટેચ્યુ ઓફ યુનિટી ગત માર્ચ મહિનાથી બંધ છે, પરંતુ હવે થોડા જ દિવસમાં લોકડાઉન 4 અંતર્ગત સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરીથી શરૂ થાય ત્યારે અહીં દેશ વિદેશના પ્રવાસીઓ આવશે અને આ પ્રવાસીઓની સુરક્ષા સીઆઈએસએફના જવાનો કરશે। જયેશ દોશી, જી મીડિયા, નર્મદા।